નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 8 અને એનું જે આપણે રીડર છે અવર રીડર ફ્રેન્ડ્સ, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ગુણ એમાં ભણ્યા અને હવે આપણે આગળ ચલાવી. મિત્રો, આ પાઠ જ્યારે ચલાવી ત્યારે સલીમ અલીનું નામ ભૂલતા નહીં તમે, બરાબર? ધ વર્લ્ડ મેન ઓફ ઇન્ડિયા, અને એમને જે કાર્યો કરેલા છે જે તમારા અહીંયા કોમ્પિટિશન્સમાં માતા પિતા છે કે તમે તમારો ચર્ચા ચાલુ રાખો, અમે આવે જઈએ છીએ. એક જંગલ ના જંગલી પક્ષીઓ હોય છે, એક પાણીમાં રહેતા પણ પક્ષીઓ હોય છે, અને એક એવા પણ પક્ષીઓ હોય છે કે જે હ્યુમન હેબિટેટ છે, એટલે કે માનવ ભારતીય મહાદ્વીપ છે, ભારતીય મહાદ્વીપ એટલે કે આપણે કહીએ
પાકિસ્તાન છે, ભારત છે, અફઘાનિસ્તાન, નેપાલ, આ બધાને, શ્રીલંકા, આ બધાને ભેગું કરી એટલે કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ બને છે. આ એક કોમન પ્રોસીજર છે. ઇટ ઇઝ ગ્રે ફિગર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે ડલ બેલી, એટલે કે આના શું કહેવાય, ગ્રે કલરના જે છે પીછા હોય છે અને આછી ગ્રે કલરની એની બેલી એટલે કે પેટ હોય છે. શુભા વ્યક્તિ વેટ છે. હા જી, હવે ક્યાં રહે છે? Its habitat is both in wild as well as urban areas, especially in large trees. એટલે કે બે પ્રકાર જંગલમાં પણ રહે છે અને શહેરી વિસ્તારમાં પણ રહે છે. મોટા જે ઝાડ હોય એમાં ખાસ કરીને રહે છે. શુભાંગ ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ ઇટ. આની જે ચાંચ છે જરાક અજીબ છે, નથી લાગતું? દેવાંગી યસ ડિયર, ઇટ્સ બીક ઇઝ બિગ ઓર બિલ એક્સ્ટ્રા પોર્શન લાઈક હોર્ન હોર્ન દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્ન. એટલે હોર્ન એટલે કે શું? તમે ગેંડો જો, બરાબર, ગેંડો એનો તમે જો કે એક સ્ક્રુ હોય છે, બરાબર, અને આને તમે કે ગૂગલમાં સર્ચ કરો કે ગ્રેટ પોનેબલ, બરાબર, ઇન્ડિયન, તો કે 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 એક જરાક સ્ક્રીનનો ભાગ છે, જરાક પૂછે છે, એટલા માટે આને પોનેબલ કહે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ નેસ્ટ ઇઝ હોલો ઓફ ઓલ ટ્રીસ, એટલે કે આનું જે શું કહેવાય, આનું જે માળો છે એ ક્યાં હોય છે? ઝાડનું જે પુરાણ છે એમાં કોઈ જંતર હોતા ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ ઇટ બાય યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાય બાય મેન, એટલે કે ફિમેલ જે માદા જે આપણા હોનેબલ છે તે પ્રવેશે છે અને શું કહેવાય, તેનાથી કવર કરે છે, ગારાની જે ગોળીઓ છે એ જે નરલી આવે તેનાથી આને કવર કરે છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ, એટલે કે નર છે જે માદા તેના જે નવા જન્મેલા જે નવજાત હોય બરાબર બાળકો તેની સાથે મળે તે છે. ઇટ સપ્લાય ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ, એ શું કહેવાય, માતા અને બાળકો માટે ખોરાક લઈ આવે છે. શુભાંગ વોટ અ કેરિંગ રોલ, કે હા શું કેર કરતો વ્યક્તિ છે. દેવાંગી સચ અ ડિફરન્ટ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી ફોર અ હોલ ડે, ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ, કે કેટલું અઘરું કામ છે આખા દિવસ ચૂકાય ખાવાનું ભેગું કર્યું. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ્સ કોલ ભૌંગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, મીનિંગ હું ટેક્સ એક્સ્ટ્રા કેરો હોય આના આ જ બિહેવિયર અને આ જ વર્તનના કારણે તેને ભૌંગેલો કહેવાય, બરાબર, ભૌંગેલો કહેવામાં આવે છે. સમ એરિયા ઓફ અવર સ્ટેટ મીનિંગ કે આપણા જે સ્ટેટના પણ એરિયા છે કે તે શું કહે કે જે પોતાની વાઈફ એક્સ્ટ્રા કેર કરે છે. શુભમ વાવ ધેટ ઇઝ ગ્રેટ. હા સર, માય ટીચર ઓલ્સો સે દેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર, આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. મે આસ વન મોર ક્વેશ્ચન, એક હજી પ્રશ્ન પૂછી શકું? જોવાની ક્યુરિયોસિટી જો શું આપણે દેવાંગી શ્યોર, હા જરૂર. શુભાંગી વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ ડાર્લિંગ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ, આઈ સો મેની નેસ્ટ ઓફ ડીપ રિવર બર્ડ્સ ઓન બબલ ટ્રીઝ, સો બ્યુટિફુલ, હાઉ ધે બિલ્ડ ધેર નેસ્ટ, એટલે કે એકવાર હું મારી ફ્રેન્ડ છે ડાર્લિંગ એના ઘરે ગયો અને શું કહેવાય ઇન ધ પોલો આપણે ફરી કરશું.